गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण बे विषय गणित आज आप पार्ट बे नू रिविजन करीए छीए। एनी पहला आप आगळना लेक्चर में शू कर्युं एमां एक नजर नाखी लईए। आगळ आपणे जूथमां गणवानुं शीख्या हता, कई रीते? तो कि आ बधी जे संख्या चित्र आपेला होय एमां जूथ बनावता हता, पछी शू करता हता? तो कि जेटला जूथ बन्या होय ए गणी अने अहीं जूथनी नीचे लखता हता। पछी तो कि कुल संख्या गणीने अहीं संख्यामां लखता हता। हवे एवी ज रीते आजे आपणे एनाथी थोड़ूक आगळ वधीए। शुं छे? तो कि खाली जग्या पूरो अने घड़ियो बनावो। આપણે અહીંયા ઘડિયા આપેલા છે એમાં ખાલી જગ્યા પૂરી અને ઘડિયો બનાવવાનો છે, તો ચાલો આપણે ઘડિયો બનાવીએ। પહેલા તો કોનો ઘડિયો આપેલો છે? બેનો। ચાલો બેનો ઘડિયો બોલો જોઈએ। તો કે બે એકા એટલું તો આપેલ છે, પછી આપણે ખાલી જગ્યા આપેલી છે એ આપણે પૂરવાની છે। બે એકા બે, બે દુ ચાર, બે તેરી છ, બે ચોક આઠ, બે પચા દસ, બે છક બાર। તો આપણે અહીંયા છ લખીએ। બે સત્તા, બે સત્તા કેટલા થાય? ચૌદ। તો કે બે સત્તા ચૌદ, બે અઠા સોળ, બે નવા અઢાર, બે દાણ વીસ। આપણો થઈ ગયો બેનો ઘડિયો। હવે આવી જ રીતે ત્રણનો ઘડિયો કરીએ। ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, ત્રણ તેરી, ત્રણ તેરી કેટલા થાય? નવ। તો ત્રણ તેરી નવ, ત્રણ ચોક બાર, ત્રણ પચા પંદર, ત્રણ છક અઢાર, ત્રણ સત્તા એકવીસ, ત્રણ અઠા ચોવીસ, ત્રણ નવા સત્યાવીસ, ત્રણ ત્રણ ત્રીસ। આપણો ત્રણનો ઘડિયો પણ પૂરો થઈ ગયો। હવે કયો ઘડિયો છે? પાંચનો। તો ચાલો પાંચનો ઘડિયો બોલીએ। પાંચ એકા પાંચ, પાંચ દુ દસ, પાંચ તેરી પંદર, પાંચ ચોક વીસ, પાંચ પંચા પચીસ, પાંચ છક ત્રીસ, પાંચ સત્તા પાંત્રીસ, પાંચ અઠા ચાલીસ, પાંચ નવા પિસ્તાલીસ, પાંચ દાણ પચાસ। ચાલો હવે નીચે શું છે? તો કે ખાલી જગ્યા પૂરો અને ઘડિયો બનાવો। અહીંયા આપણે કર્યું એ જ રીતે આમાં પણ ઘડિયો બનાવીએ। ચારનો ઘડિયો છે। ચાર એકા ચાર, ચાર દુ આઠ, ચાર તેરી બાર, ચોકે ચોકે સોળ, ચાર પચા વીસ, ચાર છ ચોવીસ, ચાર સત્તા અઠ્યાવીસ, ચાર અઠા બત્રીસ, ચાર નવા છત્રીસ, ચાર દાણ ચાલીસ। બે ત્રણ ચાર અને પાંચ આ ઘડિયાનું રિવિઝન કરી લીધું। હવે નીચે જોઈએ કે આપેલા ચિત્રમાં વધારે કે ઓછી લખો। આપણે છે એ પાઠ્યપુસ્તકમાં આવું જોઈ ગયા હતા, યાદ છે ને તમને? કે વધારે હોય તો એના ઉપર ગોળ કરતા હતા, ઓછું કરવાનું હોય તો એના ઉપર ગોળ કરતા હતા। આમાં શું કરવાનું છે? આમાં આપણે લખવાનું છે કે વધારે કે ઓછું। જો અહીંયા પેલું શું કીધું? તો કે દાંતની સંખ્યા ચાલીસ કરતાં વધારે કે ઓછી? આપણા મોઢામાં દાંત હોય કેટલા હોય? ચાલીસ કરતાં વધારે હોય કે ઓછા હોય? ઓછા હોય, તો આપણે અહીંયા લખશું ઓછી। હવે જ રીતે આ બીજું જોઈએ,
साइकल ना पैड़ा मा आरानी संख्या 20 करता वधारे के ओछी। तमे साइकल तो चलावता हशो, तमारा साइकल ना पैड़ा मा एमा आरा होय छे, आवी रीते आरा होय छे, जोया छो ने तमे। एनी संख्या केटली होय क्यारे तमे गणी छे? 20 करता वधारे होय कि ओछा होय? 20 करता वधारे होय, तो आपणे अहींया लखशुं વધારે। હવે આ ત્રીજું જોઈએ, વૃક્ષમાં પેન્સિલની સંખ્યા 15 કરતા વધારે કે ઓછી? તમે ક્યારે પેન્સિલનું આખું બોક્સ લીધું હશે તો તમને ખ્યાલ હશે કે પેન્સિલની બોક્સમાં કેટલી પેન્સિલ આવે। તમે કયું જોઈએ, 15 કરતા વધારે આવે કે ઓછી? સરસ, ઓછી આવે, તો અહીંયા લખશું ઓછી। એવી જ રીતે હવે અહીંયા શું કીધું છે, ચોથું, દિવાસળીની પેટીમાં દિવાસળીની સંખ્યા 30 કરતાં વધારે કે ઓછી? તમારા ઘરમાં દિવાસળીનું બોક્સ હશે, તમે જોજો એમાં દિવાસળી કેટલી હોય, 30 કરતાં વધારે હોય કે ઓછી? તો કે વધારે, તો આપણે અહીંયા લખશું વધારે। હવે આપણે પાંચમા નંબરનું જોઈએ, શું કીધું એમાં, પેટીમાં ચોકની સંખ્યા 50 કરતાં વધારે કે ઓછી? ચોકનું જે બોક્સ હોય, ચોકની પેટી હોય, એમાં ચોકની સંખ્યા કેટલી હોય? તો કે 50 કરતાં ઓછી, તો આપણે અહીંયા લખીએ ઓછી। હવે આ છઠ્ઠા નંબરનું જોઈએ, શું કીધું છે કે સંતરાના ફળમાં બીજની સંખ્યા 10 કરતાં વધારે કે ઓછી? કેટલી હોય? તમે સંતરું ખાધું છે ક્યારે તો તમને ખબર હશે એમાં બીજ હોય। જો અહીંયા તમને ચિત્રમાં પણ દેખાય છે આવા બીજ હોય, કેવા હોય, કેટલા હોય, 10 કરતાં વધારે હોય કે ઓછા? તો કે વધારે, તો આપણે અહીંયા લખશું વધારે। હવે આ સાતમા નંબરનું જોઈએ, નોટિસ બોર્ડ પર પિનની સંખ્યા 25 કરતાં વધુ કે ઓછી? તમે સ્કૂલમાં યા તો કોઈ જગ્યાએ જાઓ ને આવી રીતે નોટિસ બોર્ડ લગાવેલું હોય, તમે જોયું હશે એમાં જે આ પિન, આપણે કોઈ પણ કાગળ છે, કોઈ પણ નોટિસ છે એ લગાવીએ, એને ચિપકાવી રાખવા માટે આપણે આવી છે એ પિનનો ઉપયોગ કરીએ, દેખાય છે તમને? તો એ પિન છે એ 25 કરતાં વધારે હોય કે ઓછી? તો એમાં આપણે લખશું ઓછી। હવે આઠમા નંબરનું જોઈએ, ડાળીમાં પાંદડાની સંખ્યા 35 કરતાં વધુ કે ઓછી? કેવી હોય? ડાળીમાં પાંદડા છે, તમે કોઈ પણ વૃક્ષ જોયું હશે, છોડ જોયો હશે, એમાં જે ડાળી હોય એમાં પાંદડાની સંખ્યા કેટલી હોય? 35 કરતાં વધારે હોય કે ઓછી હોય? તો કે ઓછી, તો આપણે અહીંયા લખશું ઓછી। ચાલો, વધારે કે ઓછી એનો તમને અંદાજ આવી ગયો હશે કે કઈ રીતે લખવું। હવે આપણે આ નીચેનો જવાબ લખીએ, વાંચો, સમજો અને જવાબ લખો। આપણે આ વાંચી સમજી અને એનો જવાબ લખવાનો છે। ચાલો પહેલું વાંચીએ, લંગડીની રમતમાં દિવ્યને 43 ઠેક લગાવી અને કાવ્યએ 47 ઠેક લગાવી, તો કોણે વધારે વખત ઠેક લગાવી તેનું નામ લખો। જો અહીંયા જે બે વિદ્યાર્થી છે એની વાત કરેલી છે, શું નામ છે? તો કે દિવ્ય અને કાવ્ય। એ બે શું કરે છે? તો કે લંગડીની રમત રમે છે। લંગડીની રમત કેવી રીતે રમવાની હોય તમને યાદ છે? એક પગ છે એ વાળી દેવાનો, એને જમીન પર અડકવા દેવાનો નહીં, એક જ પગ ઉપર છે એમ કૂદકા મારતું જવાનું હોય છે, ઠેક મારતી જવાની હોય છે। તો આ રમતમાં દિવ્ય છે એ 43 ઠેક લગાવે છે અને કાવ્ય છે એ 47 ઠેક લગાવે છે, તો આપણે શું લખવાનું છે આમાં, કે કોણે વધારે વખત ઠેક લગાવી, વધારે ઠેક કોને લગાવી? દિવ્યએ 43 અને કાવ્યએ 47, તો 43 અને 47માં મોટી સંખ્યા કઈ છે? તો કે 47। એ વિદ્યાર્થીનું નામ શું છે? કાવ્ય।
तो आपणे अहींया लखशुं काव्ય। चलो समझाई गयुं केवी रीते, हवे आपणे एवी ज रीते आ बीजुं समझीए। एक मिनिट स्पर्धामां नियतिए 39 चॉकलेट डब्बामां भरी अने जतीए 31 चॉकलेट डब्बामां भरी, तो कोणे वधारे चॉकलेट डब्बामां भरी तेनुं नाम लखो। अहींया छे ई कोई स्पर्धानी वात करेली छे। केवी स्पर्धा हती? तो के एक मिनिट स्पर्धा, एक ज मिनिटमां छे ई डब्बामां चॉकलेट भरवानी हती। तो एमां बे विद्यार्थीनी कीधी छे, कई? तो के एक छे नियति अने बीजुं छे जती। ए बेए एक एक मिनिटमां चॉकलेट छे ई बॉक्समां भरी, नियतिए छे ई 39 चॉकलेट भरी अने जती छे एने 31 चॉकलेट भरी। तो आपणे आमां कोने वधारे चॉकलेट डब्बामां भरी ई शोधवानुं छे। चलो 39 अने 31 कई मोटी संख्या छे? तो के 39 બરાબર ને, 31 કરતાં 39 વધારે કે? તો છે એ નામ એનું શું છે? નિયતિ। તો કે નિયતિબેન છે એને વધારે ચોકલેટ ડબ્બામાં ભરી, તો આપણે અહીંયા નામ લખશું નિયતિ। ચાલો સમજાણો। હવે એવી જ રીતે આપણે ત્રીજું જોઈએ। પપ્પીએ આખા દિવસમાં 28 બિસ્કીટ ખાધા અને ટમીએ આખા દિવસમાં 40 બિસ્કીટ ખાધા, તો કોણે વધારા બિસ્કીટ ખાધા તેનું નામ લખો। હવે અહીંયા છે એ નાના નાના કૂતરા અથવા તો ગલુડિયાની વાત કરેલી છે, અને આપણે બિસ્કીટ નાખતા હોય, તમે ક્યારેય જોયું છે? તમે ક્યાંય સિટીમાં જાઓ યા તો તમારા ઘરે જો નાનું પપ્પી ગલુડિયું કૂતરું હોય તો એને તમે બિસ્કીટ નાખતા હશો। તો અહીંયા એવી રીતે બે ગલુડિયાની કૂતરાની વાત કરેલી છે, એકનું નામ છે પપ્પી અને બીજાનું નામ છે ટમી। તો પપ્પી છે એને એક આખા દિવસમાં 28 બિસ્કીટ ખાધા, જ્યારે ટમી છે એને 40 બિસ્કીટ ખાધા। તો કોને વધારે બિસ્કીટ ખાધા? તો કે 28 કરતાં 40 વધારે કહેવાય, એટલે કે 40 બિસ્કીટ કોનીએ ખાધા? ટમીએ। તો આપણે જવાબમાં લખશું ટમી। ચાલો એવી જ રીતે આ ચોથું જોઈએ। એકની ગણિતની સ્વાધ્યાય પોથીમાં 13 પાના સુધી લેખન કરેલું છે અને હેતવાની ગણિતની સ્વાધ્યાય પોથીમાં 17 પાના સુધી લેખન કરેલું છે, તો કોની સ્વાધ્યાય પોથીમાં વધારે પાના લેખન કરેલું છે તેનું નામ લખો। જો અહીંયા બે વિદ્યાર્થીની હેત અને હેતવાની વાત કરેલી છે, શું વાત કરેલી છે? તો કે બંને છે એની ગણિતની સ્વાધ્યાય પોથી છે એમાં એકે છે 13 પાના ભર્યા અને એકે 17 પાના લેખન કરેલું છે, એટલે કે 17 પાના લખ્યા। તો આવી રીતે આપણે સ્વાધ્યાય પોથીના પાના વધારે કોને લખ્યા એનું નામ લખવાનું છે। હેતે કેટલા પાના લખ્યા છે? તો કે 13 અને હેતવાએ 17, તો કોના પાના વધારે થશે? 13 વધારે કહેવાય કે 17? તો કે 17 કોની ભર્યા છે? તો કે હેતવાએ, તો આપણે અહીંયા નામ લખશું હેતવા। ચાલો એવી જ રીતે આપણે પાંચમું જોઈએ। રાધિકાના જન્મદિવસે 48 ફુગ્ગા ફુલાવવામાં આવ્યા હતા, મોહનના જન્મદિવસે 38 ફુગ્ગા ફુલાવવામાં આવ્યા હતા, તો કોના જન્મદિવસે વધારે ફુગ્ગા ફુલાવવામાં આવ્યા? અહીંયા છે એ જન્મદિવસની વાત કરેલી છે, એ પણ ફુગ્ગા ફુલાવવાની। તો જ્યારે રાધિકાનો જન્મદિવસ હતો ત્યારે 48 ફુગ્ગા ફુલાવ્યા, અને જ્યારે મોહનનો જન્મદિવસ હતો ત્યારે 38 ફુગ્ગા ફુલાવ્યા, તો કોને વધારે ફુગ્ગા ફુલાવ્યા કોના જન્મદિવસમાં? 48 મોટા કહેવાય કે 38? તો કે 48। કોનો જન્મદિવસ હતો ત્યારે 48 ફુગ્ગા ફુલાવ્યા ત્યારે? રાધિકાનો। તો આપણે અહીંયા જવાબમાં લખશું રાધિકા।
હવે આપણે છઠ્ઠા નંબરનો જોઈએ. અનિલે લીધેલા ગુલાબના એક ફૂલમાં 25 પાંખડીઓ હતી, જ્યારે પરણે લીધેલા ગુલાબના એક ફૂલમાં 29 પાંખડીઓ હતી, તો કોના ગુલાબમાં વધારે પાંખડીઓ હતી તેનું નામ લખો. અહીંયા છે ઈ અનિલ અને કોની વાત કરેલી છે, તો કે એને જે ફૂલ લીધેલા છે એની વાત કરેલી છે. અનિલે ગુલાબનું ફૂલ લીધું એમાં 25 પાંખડી હતી, કેટલી હતી 25, અને આ પરણ છે એને ફૂલ લીધા એમાં 29 પાંખડી હતી. તો કોને ગુલાબનું ફૂલ લીધું એમાં વધારે પાંખડી હતી, 25 પાંખડી વધારે કહેવાય કે 29, તો કે 29. તો 29 પાંખડી વાળું ફૂલ કોને લીધું હતું, કરણે. તો આપણે એના જવાબમાં લખશું કરણ. ચાલો હવે આ સાતમા નંબરનું જોઈએ. મિલીના ફ્રોકમાં 19 સ્ટાર એટલે કે તારા છે, અને તેની મમ્મીના ડ્રેસમાં 22 સ્ટાર અથવા તો તારા છે, તો કોના પોશાકમાં વધારે સ્ટાર છે તેનું નામ લખો. હવે અહીંયા એક છોકરી એટલે કે મિલીની વાત કરેલી છે અને તેના મમ્મીને યાદ કરેલી છે, શેની, તો કે એના ડ્રેસમાં છે એ સ્ટાર છે. મિલીના ડ્રેસમાં છે 19 સ્ટાર છે, જ્યારે એના મમ્મીના ડ્રેસમાં 22 સ્ટાર છે. તો હવે આપણે એ કહેવાનું છે કે કોના કપડામાં, પોશાક એટલે કે કોના કપડામાં વધારે સ્ટાર છે. 19 વધારે કહેવાય કે 22, તો કે 22. 22 સ્ટાર કોના કપડામાં છે જોવો જોઈએ, તો કે એના મમ્મીના. તો આપણે અહીંયા લખશું મિલીના મમ્મી. સમજાઈ ગયું?